હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન આપ સૌનું સ્વાગત છે મારી તમારી અને આપણા બધાની સૈયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે જે આપણે વાત કરવા છીએ એ ધ હિન્દુ વોકેબલનો આ છે પાર્ટ ફાઈવ ગુજરાતીમાં આપણે વાત કરી રહ્યા છીએ એટલે કે એનો જે મિનિંગ જે છે અંગ્રેજી શબ્દો અને એનો મિનિંગ હું તમને ગુજરાતીમાં બતાવતો હોઉં છું સાથે સાથે એના કેટલાક સિનોનિયમ અને એન્ટોનિયમ્સની આપણે પર ચર્ચા કરીએ છીએ જેથી કરીને આપણને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એના માટે છે સૌથી પહેલો જે છે આગળ વધતા આ બધા જે જે વર્ષનો બનાવ્યો બધાનો આ બધા પતિ જશે આ ઓલરેડી મેં આપણે અપલોડ કર્યો હતો પણ પછી વિડીયો આપણે ડિલીટ કર્યો હતો એટલે હું ફરીથી આ બધા અપલોડ કરી રહ્યો છું જેથી કરીને જે લોકોએ ન જોયો એ લોકોને બધાને ખ્યાલ આવી શકે સૌથી પહેલા વાત કરીશું મેમ આ એક પ્રકારનું ક્રિયાપદ છે જેનો મતલબ થાય છે હાનિ પહોંચાડવી કોઈને અપંગ બનાવવું ખાસ કરીને કોઈને અપંગ બનાવવા માટે જે છે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં મેમ હવે વાત કરીએ એના સિનોનિયમની વાત કરીએ તો કેસ્ટ્રેટ ક્રિપલ અને ડિઝેબલ ડિઝેબલ પર્સનાલિટી તમે કહો છો ને ઘણી વખત એમ હવે એના એન્ટોનિયમની વાત કરીએ તો એડ અને આસિસ્ટ કરવું સેન્ટેન્સ જોઈએ ધ ફોલ વુડ નોટ કિલ હિમ ઇટ વુડ ઓનલી બ્રુસ એન્ડ મેમ હિમ એ જે ફોલ જે છે ગિરાવટ જે છે પડવું એ એને મારીને રાખે પણ શું કરશે એને મેમ હિમ મેમ હિમ મતલબ એને અપંગ બનાવી દેશે ઉપરથી માણસ પડે તો કદાચ એવું પણ થાય ને ન પણ મરે પણ એ અપંગ તો અવશ્ય થઈ શકે છે નેક્સ્ટ એલન એલિયન જે કોઈ એક પ્રકારનું એક્ઝેક્ટિવ છે જેનો મતલબ થાય છે બહારનો વિદેશી એના માટે આપણે વાત કરીએ છીએ ફોરેનર કહીએ છીએ ને આપણે ફોરેનર એટલે આપણે એને એલન પણ કહી શકીએ ક્લિયર સેનો વાત કરીએ તો એક્ઝોટિક અનયુઝલ જેને ક્યારેય જોયું ન હોય આપણે એને અનયુઝલ કહેવાય શું કહેવાય ભાઈ હવે તમે જે આમિર ખાનનું પી કે મૂવી જોયું હતું ને પીકે કે મૂવીની અંદર આમિર ખાન શું જોવાય છે ભાઈ એલન એલિયન હોય છે આવી રીતે મોટી તકતીમાંથી નીચે ઉતરે છે અહીંયા બે પાછા જઈ રહ્યા છે તો આના જે સિનોનિયોની વાત કરીએ તો એક્ઝોટિક એટલે કે કોઈ એવું અનઅનયુઝિયલ વસ્તુ હોય કે જેને આપણે ક્યારે ન જોયું હોય તો એના માટે એક્ઝોટિકનો પ્રયત્ન ઉપયોગ કરીએ છીએ હવે વાક્યની વાત કરીએ તો હી ઇઝ નોટ નેટિવ હી ઇઝ એન એલિયન એલિયન આપણે એમ કહી શકીએ ને કદાચ કોઈ મારો ભાઈ બંધ અમેરિકાથી આવ્યો હોય તો કોઈ મને પૂછે કોણ છે તો એ ભાઈ અહીંયા અહીંનો રહેવાસી નથી આ બહારથી આવ્યો છે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ને એના માટે આપણે સેન્ટેન્સ યુઝ કરી શકીએ હી ઇઝ નોટ નેટિવ હિ ઇઝ એન્ડ એલિયન કેટર હવે કેટર એક ક્રિયાપદ છે જેનો મદદ થાય છે મદદ કરવી એના ઉપરથી બન્યો કેટરિંગ કેટરિંગ અત્યારે બહુ વધારે ચર્ચિત છે આવી રીતે મિત્રો આપણે જ્યારે પણ હોટલમાં જતા હોય છે તો આવી રીતે જે વેટર આવતા હોય છે એ શું કરતા હોય છે આપણને કેટર કરતા હોય છે શું કરતા આપણને મદદ કરતા હોય છે આપણને સર્વ કરતા હોય છે તો એના સમાનાર્થી વાત કરીએ તો પ્રોવાઈડ હેલ્પ ગ્રેટીફાઈ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો આને એને ફીડ કરવું કોઈને ફીડ કરવું એટલે ખવડાવવું હે ને આપણા હાથે બીજાને ખવડાવવું એન્ટોન્યુની વાત કરીએ તો એના અપસેટ થશે ડિસપ્લીઝ એટલે કોઈને પ્લીઝ ન કરવું કોઈને હેરાન કરતું કોઈને મદદ ન કરવી એના માટે ડિસપ્લેસનો પ્રયોગ કરીએ છે એક્ઝામ્પલ જોઈએ તો આપણી જે ઇન્ડિયન રેલવે જે છે આઈઆરસીટીસી એ શું કરે છે પોતાના પેસેન્જરોને કેટર્સ કરે છે એટલે કે જ્યારે પણ આપણે રાજધાનીને એમાં ટ્રાવેલ કરતા હોય તો એની અંદર આપણને જમવાનું પણ મળતું હોય છે એક અગત્યનો શબ્દ છે ક્રેવન ક્રેવનનો મતલબ થાય છે કે જેની અંદર સાહસ ન હોય એને ક્રેવન કહેવાય જેમ કે આપણે ગુજરાતીમાં વાત કરીએ કાં તો હિન્દીમાં કહીએ બી બિલ્લી જેવો છે બી ગી બિલ્લી જે સાહેબ આ જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે એના માટે ક્રેવનનો પ્રદર્શ થાય તો અહીંયા હું એક્ઝામ્પલ પહેલાં લઈશ કે હું કોઈ મને જો છે સિંગિંગ આવડતું નથી તો હું જો સિંગિંગને મારા ભાઈબંધોની ટીમ જે સિંગરો છે એ લોકોની ટીમમાં જાઉં તો એ લોકો શું કહેશે ભાઈ મારામાં હું સાહસ ન કરી શકું ગાવાનું તો એ લોકો શું કહેશે મનીષ ઇઝ અ ક્રેવન પર્સન ઇન અવર ટીમ એટલે મનીષ અમારી ટીમમાં કેવો છે ભાઈ સાહસ વગરનો માણસ છે હે ને આવા પ્રકારનો શબ્દનો પ્રયોગ કરશે હવે એના સમાનાર્થી જોઈએ તો કાઉડરલી કોય આ બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે યાદ રાખજો પરીક્ષામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે કોએ વિરુદ્ધા વિરુદ્ધાર્થી વાત કરીએ તો સાહસ ન હોય તો એનું શું થાય સાહસ હોવું તો એના માટે બ્રેવ ડેરિંગ એ સાહસ સાહસ હોવું ઇવાક્યુટ ઇવેક્યુટ જેનો મતલબ થાય છે ખાલી કરવું એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવું આપણને ખબર છે કે જે આપણા ફાયર ફાઈટર્સ હોય છે જે એ લોકો શું કરતા હોય છે ભાઈ કોઈ પણ જગ્યા આગ લાગે તો આપણે ત્યાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડતા હોય છે ને તો એને કહેવાય ઇવેક્યુટ કોઈ પણ વસ્તુ ખાલી કરવી એટલે ઇવેક્યુટ કરવું કહેવાય છે ઇવેક્યુટ નો સમર્થી જોઈએ તો એમટી અબાંડન ડિપાર્ટ કરવું ડિપાર્ટ આપણે ડિપાર્ચર ટાઈમ તમે જોયેલો હશે ટ્રેનની અંદર કાં તો પ્લેનની અંદર લખેલું હોય છે ડિપાર્ચર ટાઈમ डिपाचर એટલે કે એ ત્યાંથી પોતાની જગ્યા ખાલી કરી દેસ ટ્રેન ત્યાંથી ઊભી જશે એટલે જગ્યા ખાલી થઈ જશે ને એટલે કેવામાં આવે છે ડિપાર્ચર એન્ટોનિમની વાત કરીએ તો અલાઉ કરું હોલ્ડ કરું હોલ્ડ કરી રાખું ખાસ યાદ રાખીજો ही ઇવેક્યુએટેડ ધ રૂમ ઇમિડિયટલી આગ લાગતા વેન ફાયર વોઝ બ્રોકન આઉટ ही ઇવેક્યુએટેડ ધ રૂમ ઇમિડિયટલી એટલે કે જારે આગ લાગી તો તરત જ એણે તેને શું કર્યું ભાઈ રૂમ ખાલી કરી દીધો ફ્રેન્ડ્સ આ હતો આજનો વોકે પાંચ શબ્દો શું મારે પાંચ શબ્દો કન્ટિન્યુ રાખવા કે મારે એને વધારીને દસ શબ્દો કરવા એ તમારા પર ડિપેન્ડ કરે છે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો સાથે સાથે બીજી એક વસ્તુ અવશ્યની હું નોટેટ ડાઉન કરી રહ્યો છું મિત્રો કે તમે પોતાના સેન્ટેન્સ નથી બનાવી રહ્યા જ્યાં સુધી તમે પોતાના સેન્ટેન્સ નહીં બનાવો આ શબ્દોનો ઉપયોગ કરીને ત્યાં સુધી આના સિનોનિયમ અને એન્ટોનિયમ તમને નહીં સમજાય મિત્રો એટલે જેમ બને એમ આના સિનોનિયમ અને એન્ટોનિયમ બનાવજો તો અંગ્રેજી ભાષા પ્રત્યે તમારો પ્રેમ વધશે મિત્રો તમે આ જેટલું દૂર ભાગશો એટલું તમારાથી દૂર ભાગતી જશે અંગ્રેજી ભાષાને તમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડશે આગળ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા મનીષી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલમાં જ કહી લેજો અને સાથે સાથે આ નોટિફિકેશન આઈકલ બેલને અવશ્યથી પ્રેસ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો એન્ડ